એમ્સના કર્મીઓની ગંદી હરકત સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વેપારીઓની પજવણી કરવા દુકાન બહાર કચરો ફેંક્યો અને બાદમાં તે જ વેપારીઓની કોર્પોરેશનના અધિકારીઓએ સીલ કરી દીધી. સફાઈ કર્મચારીઓની પોલ સીસીટીવીમાં ખુલી ગઈ છે. કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. તો આપ જેમ જોઈ રહ્યા છો, એમ્સના કર્મીઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. સીસીટીવી દ્રશ્યો આ કેદ થઈ ગયા છે. સફાઈ કર્મીઓએ જાણી જોઈને દુકાનની બહાર કચરો ફેંક્યો અને ત્યારબાદ દુકાન સીલ કરાવી. તો કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આપ જેમ જોઈ રહ્યા છો, એમસીના કર્મચારીઓ કઈ રીતે દુકાનની બહાર કચરો ફેંકી રહ્યા છે. આ ગંદી હરકત સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમસીએ આ દુકાનને સીલ કરી નાખી હતી, જેથી કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થાય છે. તો સફાઈ કર્મચારીઓ જે રીતે આ પ્રકારનું ગંદુ વર્તન કરી રહ્યા છે, બિલકુલ અયોગ્ય વર્તન છે તેમનું. દુકાનની બહાર તેમણે પોતે જાતે જ કચરો ઠાલવ્યો અને ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓએ આ દુકાનને સીલ કરી દીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા તેમની પોલ ખુલ્લી પડી ગઈ હતી. પરંતુ સવાલ થાય છે કે કોર્પોરેશનના અધિકારીઓએ કેમ કોઈપણ પ્રકારની તપાસ વગર જ આ દુકાનને સીલ કરી દીધી. દુકાનની બહાર જ સફાઈ કર્મચારીઓએ કચરો ઠાલવ્યો હતો અને જાણી જોઈને તેમણે આ કચરો ફેંક્યો હતો. ત્યારબાદ દુકાનને સીલ કરી દેવામાં આવી હતી. એમ્સના કર્મચારીઓની ગંદી હરકત સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વેપારીઓની પજવણી કરવા દુકાન બહાર કચરો ફેંક્યો અને બાદમાં તે જ વેપારીઓની કોર્પોરેશનના અધિકારીઓએ સીલ કરી દીધી દુકાન. સફાઈ કર્મચારીઓની પોલ સીસીટીવીમાં ખુલી ગઈ છે. તો બીજી બાજુ કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. આપ જેમ સીસીટીવી દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, કઈ રીતે એમ્સના સફાઈ કર્મચારીઓએ દુકાનની બહાર કચરો ફેંક્યો, જાણી જોઈને તેમણે કચરો ફેંક્યો અને ત્યારબાદ દુકાનને સીલ કરવામાં આવી એમસીના અધિકારીઓ દ્વારા. તો તેમની કામગીરી પણ સવાલ ઉભા થાય છે કે કેમ કોઈપણ પ્રકારની તપાસ વગર તેમણે આ પગલું ભર્યું. એમસીના સફાઈ કર્મચારીઓ જે રીતે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, દુકાનની બહાર જાણી જોઈને ગંદો કચરો ઠાલવી રહ્યા છે. વેપારીઓને કનડગત કરવા માટે આ પ્રકારની હરકત તેઓ કરી રહ્યા છે અને તેમની આ હરકત સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર, કઈ રીતે એમસીના સફાઈ કર્મચારીઓ ગંદકી ફેલાવી રહ્યા છે. તો સફાઈ કરવાની જગ્યાએ તેઓ દુકાનની બહાર જાણી જોઈને ગંદકી ફેલાવી રહ્યા છે. વેપારીઓને કનડગત કરવા માટે આ પ્રકારની હરકત તેઓ કરી રહ્યા છે અને તેમની આ હરકત સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તો બીજી બાજુ કોર્પોરેશનના અધિકારીઓ આ દુકાન સીલ કરી દેતા તેમની સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. એ કોઈપણ પ્રકારની ઊંડી તપાસ વગર જ કઈ રીતે વેપારીઓની દુકાન સીલ કરી દેવામાં આવી. આ મામલે વધુ માહિતી માટે સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ગયા છે. જી પ્રણવ, અત્યારે જે માહિતી મળી છે કે સફાઈ કર્મચારીઓએ જાણી જોઈને ગંદો કચરો ફેંક્યો અને ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓએ દુકાન સીલ કરી દીધી, શું વધુ માહિતી મળી રહી છે આખી ઘટના અંગે? કૃષ્ણા, ચોક્કસ એ કહી શકાય કે એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતાને લઈને સમગ્ર શહેરની અંદર એક ઝુંબેશ ઉપાડી રહી છે, પરંતુ જે રીતે સીસીટીવીમાં દ્રશ્યો સામે આવ્યા છે તે પ્રમાણે કોર્પોરેશનનું જે આરોગ્ય વિભાગનું જે ડમ્પર જે સાઈડ કહેવામાં આવે છે કે જે કચરો વહન કરે છે ડોર ટુ ડમ્પિંગ સાઈટ ની અંદર, તેના જ દ્વારા તે કચરો છે રોડ ઉપર ઠાલવવામાં આવી રહ્યો છે અને તેને જોઈને વેપારીઓ સામે કડક કાર્યવાહી કોર્પોરેશનના અધિકારીઓ કહી રહ્યા છે. ચોક્કસ આ પોલમ પોલ બહાર આવી છે, તેમાં કોર્પોરેશન જ કચરો નાખી રહી છે અને સામે જ જે દુકાનની સામે કચરો નાખવામાં આવ્યો છે તે દુકાન, જે ખુશ્બુ કરીને દુકાન છે, તે દુકાનના માલિક સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તે દુકાન સીલ કરવામાં આવી છે. માલિકે પણ આક્ષેપ કર્યો છે કે આ કચરો અમે નથી નાખ્યો, તેમ છતાં પણ કોર્પોરેશનને પોતાની જે કામગીરી બતાવવા માટે તમામ દુકાનો છે તે સીલ કરી હતી, આ લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. તેથી એક મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે કે કામગીરી જો આ રીતે સ્વચ્છતાની કરવામાં આવશે તો કોર્પોરેશનનો જે આરોગ્ય વિભાગ છે તેના ઉપર અનેક સવાલો છે હાલ ઉભા થઈ રહ્યા છે. હજી પ્રણામ, આ જે રીતે સફાઈ કર્મચારીઓ છે તેઓ જ ગંદો કચરો ઠાલવી રહ્યા છે, શા માટે તેમના સામે કોઈ પગલા લેવામાં નથી આવતા? ચોક્કસ આજે સમગ્ર વિડીયો છે તે બહાર આવ્યો છે, તેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં પણ આવ્યું છે અને તેને તપાસ પણ આપી છે કે જે ડમ્પર હતું, જે ડોર ટુ ડમ્પ સાઈડમાં જે ઉપયોગ કરવામાં જે વાહન આવ્યું હતું તે વાહનના નંબર લઈને ક્યારે કોઈ કર્મચારી તે હાજરમાં હતો તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે અને શા માટે કચરો ત્યાં નાખવામાં આવ્યો હતો એ પણ પૂછપરછ થઈ રહી છે અને સાથે જ
જે સીલિંગ કરવામાં આવી છે, જે વેપારીનો આક્ષેપ છે કે કચરો મારો નથી, તેમ છતાં પણ મારું સીલિંગ કરવામાં આવ્યું છે, તેને પણ આગળની કાર્યવાહી તે હાથ ધરી છે. જે વેપારીએ આ આખી ઘટના અંગે શું સ્પષ્ટતા કરી હતી, તેમણે કોઈ ફરિયાદ નોંધાવી હતી કે કેમ? જી ચોક્કસ, તેઓએ ચોક્કસ જે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ છે તેઓને આ અંગે રજૂઆત કરી છે, અને સાથે જ મીડિયાના મિત્રોને પણ આ પ્રકારની જાણ કરી છે અને કહ્યું છે કે જે રીતે સ્વચ્છતાને લઈને તેઓ અમદાવાદની જે સ્વચ્છતા થઈ રહી છે તેમાં તેઓ સાથે છે, પરંતુ આ રીતે જો વેપારીઓને દંડવામાં આવશે તો વેપારી જે ગુરુકુળ રોડનો જે વેપારીઓ છે તે કોર્પોરેશનનો વિરોધ કરશે, તમામ અધિકારીઓનો વિરોધ કરશે. તેને લઈને સમગ્ર મામલો જે ડેપ્યુટી કમિશનર સુધી ગયો છે અને કમિશનર સુધી પણ આ સમગ્ર મામલો છે એ ગયો છે અને તપાસના આદેશ હાલ આપી દેવામાં આવ્યા છે. જી પ્રણવ, આભાર આપનો આ તમામ માહિતી માટે. આપ જે પ્રકારે જોઈ રહ્યા છો સીસીટીવીના દ્રશ્યો કેદ થઈ ગયા છે અને કઈ રીતે સફાઈ કર્મચારીઓ જ ગંદકી ફેલાવી રહ્યા છે. કચરાની વાન આવે છે અને તેમાંથી સફાઈ કર્મચારીઓ નીકળે છે અને તેઓ કચરો દુકાનની આગળ ઠાલવે છે અને ત્યારબાદ વાન જતી રહે છે, પરંતુ ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓ આ વેપારીની દુકાનને સીલ કરી દે છે. આખી ઘટના અંગે હાલ તંત્ર હરકતમાં આવ્યું છે, કારણ કે આ વિડીયો વાયરલ થયો છે જેના કારણે તંત્ર દ્વારા પણ પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી પર સવાલ ઉભા થયા છે. તો છેલ્લા કેટલાય સમયથી સફાઈ કર્મચારીઓ પોતાની જે માંગો છે તેને લઈને અડગ છે અને અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યા છે, ત્યારે આ પણ એક માનું જ કાવતરું માનવામાં આવે છે કે એમસીના કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ પોતે જાતે જ ગંદકી ફેલાવી રહ્યા છે, જોકે આ સીસીટીવીમાં કેદ થઈ જતા તેમની પોલ ખુલ્લી પડી ગઈ છે. તો કોર્પોરેશનના અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉભા થયા છે, કારણ કે કોઈપણ પ્રકારની જાત તપાસ વગર જ વેપારીઓની દુકાન સીલ કરી દેવામાં આવે છે. તેમના દુકાન આગળ જ્યારે ગંદકી જોવા મળે છે ત્યારે તેમની દુકાનો સીલ કરી દેવામાં આવે છે, પરંતુ કોઈપણ પ્રકારની ઊંડી તપાસ કરવામાં નથી આવતી કે કઈ રીતે આ કચરો ત્યાં આવ્યો. વેપારીઓએ આ મામલે સ્પષ્ટતા કરી ફરિયાદ કરી કે આ કચરો તેમનો નથી, તેમ છતાં પણ તેમની દુકાનો સીલ કરી દેવામાં આવી છે. તો કઈ રીતે આ એમસીના સફાઈ કર્મીઓ છે તે શહેરમાં ગંદકી ફેલાવી રહ્યા છે, પોતાની વિવિધ માંગોને લઈને તેઓ આ પ્રકારના નુસ્ખા અપનાવી રહ્યા છે, ત્યારે હાલ વધુ એક આજે વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ થઈ રહ્યું છે અને તેમની પોલ ખુલ્લી પડી ગઈ છે. દુકાન બહાર કચરો ફેંકીને તેઓ દુકાન સીલ કરાવી રહ્યા છે, વેપારીઓને કન્નડગત કરવા માટે આ હરકતો કરી રહ્યા છે. પ્રાંતિજ હાઈવે પર ભડકે બળીકારો, ભીલીકારમાં લાગી ભીષણ આગ અને કાર ચાલકનો આ ઘટનામાં આ બાદ બચાવ થયો છે. ફાયર બ્રિગેડે હાલ આગને ઓલવી નાખી છે. પ્રાંતિજ હાઈવે પરથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં કાર ભડકે બળેલી છે અને ઉભેલી કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડે આ સમગ્ર કામગીરી હાથ ધરીને કાર ચાલકનો બચાવ કર્યો હતો. આપ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ઉભેલી કારમાં આગ લાગી હતી, જોકે આ સમગ્ર દુર્ઘટનામાં કાર ચાલકનો જીવ બચી ગયો હતો, તેનો આ બાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડે આવીને આ આગ ઓલવી નાખી હતી. સાબરકાંઠા હિંમતનગરના ગાંભોઈ પાસે લાઈવ અકસ્માત સર્જાયો. હિંમતનગરથી શામળાજી તરફ આવતી કારે રિક્ષાનો બચાવ કર્યો. આ સમયસૂચકતાને કારણે મોટી જાનહાની ટળી ગઈ હતી. તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, શામળાજી તરફથી આવતી કારે રિક્ષાનો બચાવ કર્યો જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતી ટળી ગઈ, નહીતર આ અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરના ગાંભોઈ પાસે લાઈવ અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી શામળાજી તરફ આવતી કારે પૂરપાટ આવતી રિક્ષાને જોકે બચાવ કર્યો, જેના કારણે આ ગંભીર અકસ્માત ટળી ગયો હતો. સમય સૂચકતાને કારણે મોટી જાનહાની ટળી. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કઈ રીતે રિક્ષા આવી રહી છે અને સામે બીજી બાજુથી કાર આવી રહી છે, પરંતુ કારના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી અને કારને ટર્ન લઈ લીધી, જેના કારણે રિક્ષા સરળતાથી ત્યાંથી પસાર થઈ ગઈ. બિલ્ડિંગ પર એક આખલો ચડી ગયો હતો, જેનો વીડિયો સામે આવ્યો છે. ચિત્રા વિસ્તારમાં અગાશી પર ચડીને આખલાએ આતંક મચાવ્યો હતો. આખલો અગાશી પર ચડી જતા રહીશોમાં ડરનો માહોલ ફેલાયો હતો અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. એટલું જ નહીં, ફાયર વિભાગે કેટલાય પ્રયત્નો કર્યા તેમ છતાં પણ આખલો તો જાણે પોતાનું ઠેકાણું મળી ગયું હોય તેમ ઉતરવાનું નામ જ નહોતો લેતો. આખલાએ બે કલાક સુધી ફાયર વિભાગની ટીમને પણ ગોથે ચડાવી હતી.
જો કે અંતે આંકડાને નીચે ઉતારવામાં સફળતા મળી હતી। भावनगर की त्रण माळनी बिल्डिंग पर आकलो चढ़ी गयो हतो, जेने नीचे उतारवामां भारे जहमत करवी पड़ी हती। आकलाए ऊपर चढ़ीने थावा पर धमाल मचावी हती।